હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું ટેકનિકલ આસિસ્ટન્ટમાં. તો આજના વિડીયો સિરીઝની અંદર આપણે વાત કરીશું કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ વિશે. તો આની અંદર આપણે અલગ અલગ પ્રકરણ વિશે વાત કરીશું. તો કમ્પ્યુટર ફંડામેન્ટલ્સના પ્રકરણ 1ની અંદર તમારું સ્વાગત છે. જે લોકો મારી યુટ્યુબ ચેનલ પર નવા છે એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો ચેનલને અને બેલ આઇકનને દબાવી દો, તો તમને મારા વિડીયોઝના નવા નોટિફિકેશન મળતા રહેશે. અને પ્લીઝ મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કમ્પ્યુટર ફંડામેન્ટલની અંદર પ્રકરણ 1ની અંદર વાત કરીશું કમ્પ્યુટર પરિચય વિશે, જેની અંદર ડેટા, ઇન્ફોર્મેશન અને પ્રોસેસિંગ, કમ્પ્યુટર એટલે શું, કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ, કમ્પ્યુટરની મર્યાદાઓ, કમ્પ્યુટર જનરેશન, કમ્પ્યુટરનું વર્ગીકરણ અને કમ્પ્યુટરના ઉપયોગો વિશે જોઈશું. તો વાત કરીએ ડેટા, ઇન્ફોર્મેશન અને પ્રોસેસિંગની. તો ડેટા, ડેટા એટલે કે સંખ્યાઓ, તથ્યો અને આંકડાઓના સમૂહને ડેટા કહે છે. જેવી રીતે અહીંયા ABC123 @ensign+ આ બધા ડેટા છે. ઉદાહરણ તરીકે કુનાલે 1000માંથી 812 માર્ક્સ મેળવ્યા. ડેટા તેના મૂળ સ્વરૂપમાં બિન ઉપયોગી છે, પરંતુ તેના બીજા કોઈ ડેટાની સાથે સાંકળવામાં આવે તો તે ઉપયોગી નીવડે છે. કુનાલે સારા માર્ક્સ મેળવ્યા, પણ તેને બીજા વધુ ડેટાની સાથે જોડવામાં આવે ત્યારે જ તે ઉપયોગી કે તર્કસંગત બને છે. ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશનની અંદર ડેટાના ઉપયોગથી તેના પર પ્રક્રિયા કરીને ઉપયોગકર્તાને ઉપયોગી બને તેવું કંઈક તૈયાર કરવામાં આવે તેને ઇન્ફોર્મેશન તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે વાત કરીએ સિદ્ધાર્થના ગુણ સાથે સરખાવતા જાણવા મળ્યું કે કુનાલના 812 માર્ક્સ સિદ્ધાર્થના 775 માર્ક્સની સરખામણીએ વધારે હતા. ઇન્ફોર્મેશન તેના મૂળ સ્વરૂપમાં જ ઉપયોગી હોય છે. સામાન્ય રીતે ઇન્ફોર્મેશન ડેટા પરથી મેળવવામાં આવે છે. તો ઇન્ફોર્મેશન ઇઝ ડેટા પ્લસ કોન્ટેક્સ્ટ. તો દાખલા તરીકે અહીંયા વાત કરીએ કુનાલે સિદ્ધાર્થ કરતાં વધુ માર્ક્સ મેળવ્યા. રાંધેજા ગાંધીનગરથી આશરે 10 કિલોમીટર દૂર છે. તો એવી જ રીતે અહીંયા આપણે ડેટા અને ઇન્ફોર્મેશનની સરખામણી વિશે વાત કરીશું. તો ડેટા, આંકડા અને વિગતોના સમૂહને ડેટા કહે છે. જ્યારે ઇન્ફોર્મેશનમાં ગોઠવાયેલ અને માળખાકીય ડેટા હોય એને ઇન્ફોર્મેશન કહે છે. ડેટા બિનઉપયોગી રહે છે, જ્યારે ઇન્ફોર્મેશન હંમેશા ઉપયોગી નીવડે છે. ઇન્ફોર્મેશનમાં બદલી શકાય નહીં. ડેટાને કોઈ દિવસ આપણે ઇન્ફોર્મેશનમાં નહીં બદલી શકીએ, જ્યારે ઇન્ફોર્મેશનને આપણે ડેટા તરીકે ફરી ઉપયોગમાં લઈ શકીશું. હવે વાત કરીએ પ્રોસેસિંગની. તો ડેટા પરથી કરવામાં આવતા કાર્ય એટલે કે પ્રોસેસ, જેમાં સરવાળો, બાદબાકી કે સરખામણી હોઈ શકે. પ્રોસેસિંગ બાદ ડેટાનું ઇન્ફોર્મેશનમાં રૂપાંતર થાય છે. ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવા માટે નીચેના 3 તબક્કામાંથી પસાર થવું પડશે મિત્રો. તો ડેટાને દાખલ કરવો, બીજો છે સૂચનાઓ પ્રમાણે ડેટા ઉપર પ્રોસેસ કરવી, અને ત્રીજું છે પ્રોસેસ બાદ ઇન્ફોર્મેશન પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે આપણે ચીકુનું જ્યુસ નીકાળવું હોય તો રો મટીરિયલ તરીકે આપણે ચીકુ, દૂધ અને ખાંડ લેવી પડશે. પછી એને મિક્સરની અંદર મિક્સ કરવું પડશે, ત્યારે જઈને આપણને ચીકુનું જ્યુસ મળશે. હવે એ જ રીતે ડેટા એટલે કે ઇનપુટ આપવું પડશે, એના ઉપર પ્રોસેસિંગ થશે અને પછી આપણને ઇન્ફોર્મેશન એટલે કે આઉટપુટ મળશે. ઘણી વખત એવું બને કે મેળવેલ ઇન્ફોર્મેશન સચોટ રીતે ન મળી હોય તો ફરી તેને પ્રોસેસ કરવી પડશે. આવા કિસ્સામાં ઇન્ફોર્મેશનને ફરી પ્રોસેસ કરવા માટે ડેટા તરીકે સ્વીકારીને ફરી પ્રોસેસમાં લઈ જઈએ યોગ્ય ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકાય. જેવી રીતે કે ડેટા પહેલીની ઇન્ફોર્મેશન, પછી રીપ્રોસેસિંગ થશે એની ઉપર અને પછી આપણને મળશે નવી ઇન્ફોર્મેશન. તો ઇન્ફોર્મેશનના ડેટા તરીકે ઉપયોગ કરી વધુ વિગતવાર ઇન્ફોર્મેશન મેળવી શકાય છે મિત્રો. તો ડેટા ઉપર પ્રોસેસિંગ કર્યા બાદ ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈને કમ્પ્યુટરની રચના કરવામાં આવી છે. કમ્પ્યુટરની રચના આ 3 ભાગના તબક્કે આધારિત હોય છે. હવે વાત કરીએ કમ્પ્યુટર એટલે શું. તો ડેટા ઉપર પ્રક્રિયા કરીને ઇન્ફોર્મેશન તૈયાર કરી આપતા ઇલેક્ટ્રોનિક સાધનને આપણે કમ્પ્યુટર કહે છે. તો અહીંયા તમને એક બ્લોક ડાયાગ્રામ આપેલો છે મિત્રો, જેની અંદર ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, અને એની સાથે વચ્ચે જે આપણે સ્ટોરેજ થાય છે, આપણો ડેટા જ્યાં સ્ટોર થાય છે એની ઉપર પ્રોસેસ થાય છે અને પછી આપણને આઉટપુટ મળે છે. કમ્પ્યુટર એક ખૂબ જ ઝડપથી કાર્ય કરતી ઇલેક્ટ્રોનિક સંરચના છે. કમ્પ્યુટર ગાણિતિક તેમજ તાર્કિક કાર્ય કરી શકે છે. કમ્પ્યુટર તેની મેમરીના ડેટા કે ઇન્ફોર્મેશનને તેમજ સૂચનાઓને સંગ્રહ કરી તે મુજબ કાર્ય કરે છે. કમ્પ્યુટર એ એક પદ્ધતિ છે જેને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં ડેટા, પ્રોસેસિંગ અને ઇન્ફોર્મેશનનો સમાવેશ થાય છે. કમ્પ્યુટરના સંગ્રહ કરેલું ડેટાનું યોગ્ય રીતે અર્થઘટન કરી સંગ્રહ કરેલી સૂચનાઓના સમૂહને પ્રમાણે જ પ્રક્રિયા કરી સંગ્રહ કરતું તેમજ યોગ્ય ઇન્ફોર્મેશન આપતું ખૂબ જ ઝડપી કાર્ય કરતું સાધન પણ કહેવાય છે. હવે વાત કરીએ કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ.
તો કમ્પ્યુટરની લાક્ષણિકતાઓનો તેના ફાયદાઓ સૂચવે છે, એટલે કે કમ્પ્યુટરના ઉપયોગથી નીચેના મુજબના લાભ લઈ શકાય છે આપણે. તો કમ્પ્યુટર આપને ઝડપ આપે છે, સ્પીડ આપે છે, કમ્પ્યુટર ખૂબ જ ઝડપી કાર્ય કરે છે, કમ્પ્યુટર દાખલ કરેલ ડેટા પરથી પ્રક્રિયા મુજબ ખૂબ જ ઝડપી કરી શકે છે, અનેક ઘણા ડેટાને એકસાથે અમલમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે, સમયાંતરે તેની ઝડપમાં વધારો તેની ટેકનોલોજીને આધારે મેળવી શકાય છે. ચોકસાઈ, એક્યુરેસી, કમ્પ્યુટર ભૂલ કરતું નથી, પરંતુ જો સાચી સૂચનાઓ આપેલી ન હોય ત્યારે ભૂલ થાય છે. આથી કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતી સૂચનાઓ કે ડેટાનો સાચો હોવી જોઈએ, આપણે જે પણ ડેટા આપીએ એ સાચું હોવું જોઈએ. એક સૂત્રતા, કન્સિસ્ટન્સી, કમ્પ્યુટર થાકી શકતું નથી, જેથી કાર્ય સારું અને સતત પ્રાપ્ત થતું રહે છે. કમ્પ્યુટર પર કરવામાં આવતા કાર્યમાં એક સૂત્રતા જળવાય છે જે માનવી દ્વારા શક્ય નથી. આમ કમ્પ્યુટર એક સૂત્રતા ધરાવતું ઇલેક્ટ્રોનિક સાધન છે. સંગ્રહ એટલે કે સ્ટોરેજ, કમ્પ્યુટરની સૌથી મોટી ભેટ એ તેની સંગ્રહ શક્તિ છે. કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતા ડેટા અને ઇન્ફોર્મેશનને કારણે કાગળ સ્વરૂપમાં રહેલી ફાઇલોની તકલીફ દૂર થાય છે અને કમ્પ્યુટરમાં રહેલી માહિતી જીવનભર સંગ્રહી તેમજ મેળવી શકાય છે. વિવિધતા, વર્સાટિલિટી, કમ્પ્યુટરની મેમરીનો ઉપયોગ અલગ અલગ કાર્યો કરવા માટે અને અલગ અલગ યંત્રો તરીકે પણ કરી શકાય છીએ. કમ્પ્યુટરના ઉપયોગની વિવિધતા અને ક્ષેત્રે તેના કાર્યને અનુરૂપ કરવા માટે થાય છે. ઓટોમેશન, કમ્પ્યુટરને કારણે દરેક જટિલ પ્રક્રિયા સ્વયં સંચાલિત રીતે કરી શકાય છે. બને છે કમ્પ્યુટર ઓટોમેટિક મશીન તરીકે પણ કાર્ય કરી શકે છે. વિશ્વસનીયતા, રિલાયબલ, કમ્પ્યુટરને વિશ્વસનીયતા ઇલેક્ટ્રોનિક સાધન છે, તેનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે. ખર્ચ એટલે કે કોસ્ટ, કમ્પ્યુટરની શરૂઆતના અમલની કિંમત વધારે હોય છે, પણ વ્યવહારની કિંમતમાં તેનો ઘટાડો થાય છે. હવે વાત કરીએ કમ્પ્યુટરની મર્યાદાઓ વિશે. તો કમ્પ્યુટરના ફાયદાની સાથે સાથે તેની મર્યાદાઓ પણ હોય છે. દરેક સિક્કાના બે પાસા રહે છે, તો પરંતુ તે ઉપયોગકર્તાના વલણ પર આધારિત હોય છે. ડેટાની સાત્યર્થતા, પ્રોસેસ કરી ઇન્ફોર્મેશનમાં રૂપાંતરિત કરવામાં આવતો ડેટા સામાન્ય રીતે સાચો જ હોય, પરંતુ સંભવત આપવામાં આવતો ડેટા ભૂલ કરેલો હોય તો પ્રોસેસના અંતે પ્રાપ્ત થતી ઇન્ફોર્મેશન ખોટી મળે છે. પ્રોસેસિંગની સાત્યર્થતા, જો ડેટા સાચો હોય પરંતુ કમ્પ્યુટરમાં ઉપયોગકર્તા દ્વારા બનાવેલ પ્રોગ્રામ ભૂલ ભરેલો હોય તો ઇન્ફોર્મેશન ખોટી પ્રાપ્ત થાય છે. અનુભવની પરિપક્વતા એટલે કે એક્સપિરિયન્સ, કમ્પ્યુટર અનુભવે ઘડાતા નથી, કારણ કે તેનું કાર્ય તેની પદ્ધતિ આધારિત સ્થિર હોય છે. વૈકલ્પિક વ્યવસ્થા, અલ્ટરનેટિવ, એક રીતે કાર્ય ન થાય તો બીજી વ્યક્તિ રીતે કાર્ય કરી શકે છે, પરંતુ તે કમ્પ્યુટર દ્વારા શક્ય નથી. વાતાવરણ, એન્વાયરમેન્ટ, કમ્પ્યુટરને સ્વચ્છ અને વાતાનુકૂલિત વાતાવરણમાં રાખવું અનિચ્છનીય હોય છે, અને ઠંડા વાતાવરણની અંદર રાખવું આપણે જરૂરી છે. લાગણીશીલ નથી, નો ઇમોશનલ, કમ્પ્યુટરને કોઈ લાગણી કે ભાવ હોતો નથી, તે માનવની જેમ જ્ઞાન કે અનુભવના આધારે નિર્ણય લઈ શકતું નથી. વૈચારિક શક્તિ, કમ્પ્યુટર કેન નોટ થિંક, કમ્પ્યુટર કાંઈ વિચારતું નથી. મિત્રો, કમ્પ્યુટર વિચારી શકતું નથી, પરંતુ તમે જે રીતે તેને કામ કરવા અનુસરશો, એ સૂચનાઓ આપશો, એ પ્રમાણે કાર્ય કરશે. કમ્પ્યુટરની જનરેશન વિશે વાત કરીશું. હવે મિત્રો, તો કમ્પ્યુટરનો વિકાસ ઇલેક્ટ્રોનિક શાખાઓમાં થતા જુદા જુદા તબક્કા પ્રમાણે થયો, તે કમ્પ્યુટરની જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને ટેકનોલોજી વાઇઝ અલગ અલગ જનરેશન મેં બતાવેલી છે. તો આ માળખાની અંદર જનરેશન, વર્ષ, ડિવાઇસ, હાર્ડવેર અને ઉદાહરણ તરીકે બતાવેલ છે. તો પહેલી જનરેશન હતી 1951 થી 1959, એને વેક્યુમ ટ્યુબ હાર્ડવેરનો યુઝ થયો હતો, અને આ જે અહીંયા નામ લખ્યા છે એ કંપની દ્વારા એને ઇન્વાઇટ કરવામાં આવી હતી અને બનાવવામાં આવી હતી. બીજી જનરેશન 1959 થી 1965, જેમાં ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થયો. ત્રીજી જનરેશન 1965 થી 1971, એમાં આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો યુઝ થયો, આઈસી કંઈક આવી દેખાતી હતી. ચોથી જનરેશન 1971 થી 1980, જેની અંદર VLSI, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશનનો યુઝ થયો. અને પાંચમી જનરેશન જે અત્યારે હાલની અંદર આપણે યુઝ કરી રહ્યા છે 1980થી લઈને અત્યાર સુધી, જેમાં અલગ અલગ ULSI, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એક્સપર્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. તો પ્રથમ જનરેશનની વાત કરીશું તો કિંમત ખૂબ ઊંચી, ખૂબ વિશાળ, વજનમાં વધારે અને વીજ શક્તિનો વપરાશ તેમજ ઘણી જ ગરમી ઉત્પન્ન કરતું આ યંત્ર હતું, જેમાં વેક્યુમ ટ્યુબ આધારિત રહ્યું. ઇનપુટ તરીકે પંચકાર્ડનો યુઝ થયો, આઉટપુટ તરીકે પંચકાર્ડ અને પેપરનો યુઝ થયો, બાહ્ય સંગ્રાહક તરીકે મેગ્નેટિક ટેપનો યુઝ કરવામાં આવ્યો હતો, મશીન અને એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો હતો અને મિલિટરી કાર્યમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
ઉદાહરણ તરીકે યુનિવેક એક IBM માર્ક નામના કમ્પ્યુટર આપણે જોયા હતા. બીજી જનરેશનની વાત કરીએ તો થોડા ઝડપી, કિંમતમાં મધ્યમ, ઓછા વિશાળ, વજનમાં મધ્યમ, પ્રમાણમાં ઓછી વીજશક્તિનો વપરાશ તેમજ ઓછી ગરમી ઉત્પન્ન કરતા હતા. ટ્રાન્ઝિસ્ટરનો આધારિત એને ક્રિએટ કરવામાં આવ્યું, એટલે કે એને બનાવવામાં આવ્યું. ઇનપુટ તરીકે પંચકાળ અને મેગ્નેટિક ટેપનો યુઝ કરવામાં આવ્યો. આઉટપુટ તરીકે પંચકાળ અને પેપરનો યુઝ કરવામાં આવ્યો. સંગ્રાહક તરીકે મેગ્નેટિક કોર, મેગ્નેટિક ડિસ્કની શરૂઆત થઈ. હાયર લેવલ લેંગ્વેજ એટલે કે ફોરટ્રાન્સ, કોબોલ અને બેઝિકનો યુઝ કરવામાં આવ્યો. ઉદાહરણ તરીકે IBM 1401 અને હોનીવેલ 200 એ એના ઉદાહરણ છે. ત્રીજી જનરેશનની વાત કરીએ તો એ ઝડપી, કિંમતે સસ્તા, નાના અને વજનમાં હલકા, ઓછી વીજશક્તિનો વપરાશ તેમજ ખૂબ જ ઓછી ગરમી ઉત્પન્ન કરતા હતા. ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે IC આધારિત એને બનાવવામાં આવ્યા, જેમાં ઇનપુટ તરીકે કીબોર્ડ, આઉટપુટ તરીકે મોનિટર, સંગ્રાહક તરીકે ડિસ્ક સ્ટોરેજ, ઓપરેટિંગ સિસ્ટમનો અમલ, મિની કમ્પ્યુટરના ધંધાકીય હેતુ માટે ઉપયોગની શરૂઆત, ઉચ્ચ હાયર લેવલ લેંગ્વેજનો અમલ જેવી કે પાસ્કલ અને RPGનો યુઝ કર્યો, જેમાં ઉદાહરણમાં IBM 160, 370, બેરોગ 5700, 6700 અને 7700નો યુઝ થયો. ચોથી જનરેશન જેમાં IC આધારિત LSI, VLSI તકનિકથી બનાવવામાં આવી, ખૂબ જ નાની અને સાઇઝની અંદર નાની હતી. IC આધારિત LSI, VLSI તકનિકથી બનાવવામાં આવ્યું, ખૂબ જ ઓછી અને નાની સાઇઝમાં હતું. ઇનપુટ તરીકે કીબોર્ડનો યુઝ થયો, આઉટપુટ તરીકે મોનિટરનો યુઝ થયો, બાહ્ય સંગ્રાહક તરીકે મેગ્નેટિક ડિસ્કનો યુઝ થયો. માઇક્રો કમ્પ્યુટરની શરૂઆત અહીંયાથી થઈ મિત્રો, અને લેંગ્વેજ સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેરનો બહોળો પાયે ઉપયોગ અહીંયા થયો હતો, એટલે કે ચોથી જનરેશનમાં થયો હતો. ઉદાહરણ તરીકે IBM, કોમ્પેક અને HPનો આપણે અહીંયા સમાવેશ કરીશું. પાંચમી જનરેશન એટલે કે અત્યારે જે યુઝ થઈ રહી છે એ જનરેશન AI અને એક્સપર્ટ સિસ્ટમના આધારિત નવા યુગનો કમ્પ્યુટર. અચોક્કસ ઘટના, સાધનનો, ઇન્ફોર્મેશન તેમજ વિગતોને શોધી તે ક્ષેત્રે વિશે સંકળાયેલ પ્રશ્નોના ઉકેલ શોધવા માટે આપણે એને યુઝ કરીએ છીએ. કમ્પ્યુટરનું વર્ગીકરણ મિત્રો, કમ્પ્યુટરનું વર્ગીકરણ તેની કિંમત, સંગ્રહ શક્તિ, તેની કાર્યશક્તિને અનુલક્ષીને કરવામાં આવે છે. આજે વર્ગીકરણ પ્રત્યે જે અભિગમ લેવામાં આવે છે તે રીતે કમ્પ્યુટરને નીચે પ્રમાણે વહેંચી શકાય છે, એટલે કે માઇક્રો કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર, સુપર કમ્પ્યુટર અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર. તો આપણે વાત કરીએ માઇક્રો કમ્પ્યુટર. બહોળા પ્રમાણમાં વપરાતા અને ઉપયોગી કમ્પ્યુટર તરીકે માઇક્રો કમ્પ્યુટર પ્રચલિત છે. માઇક્રો કમ્પ્યુટરને નીચેના વિવિધ પ્રકારમાં વહેંચી શકાય છે. પર્સનલ કમ્પ્યુટર, વર્કસ્ટેશન, પોર્ટેબલ કમ્પ્યુટર એટલે કે લેપટોપ અને નોટબુક, અને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સનો બી અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ. તો પર્સનલ કમ્પ્યુટરની અંદર સામાન્ય રીતે અથવા સામાન્યપણે અંગત કાર્ય માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટરને પર્સનલ કમ્પ્યુટર એટલે કે PC તરીકે ઓળખવામાં આવે છે. એ કંઈક જોવામાં આવું હશે. સામાન્ય વર્ક વપરાશ વર્ડ પ્રોસેસ, સ્પ્રેડશીટ, ડેટાબેઝ અને ઇન્ટરનેટના પર્સનલ કમ્પ્યુટર જોવામાં કંઈક આવું હશે મિત્રો. સામાન્ય રીતે અંગત કાર્ય માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટરને PC તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય વપરાશમાં વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ, ડેટાબેઝ અને ઇન્ટરનેટના ઉપરના રોજબરોજના કાર્યો સરળતાથી કરી શકાય તે હેતુ માટે આ કમ્પ્યુટરનો વપરાશ સામાન્ય રીતે થાય છે. આ કમ્પ્યુટર વધુ ઝડપી, કિંમતમાં સસ્તા અને ઓફિસ તેમજ ઘર વપરાશના કાર્યમાં લઈ શકાય તેવા પ્રકારના હોય છે. આ કમ્પ્યુટરમાં નેટવર્કની સાથે જોડી શકાય છે, સુસંગતતા હોય છે, દાખલા તરીકે કોમ્પેક, HP, IBM. હવે વાત કરીએ વર્કસ્ટેશનની, તો વર્કસ્ટેશન પણ કંઈક આવું દેખાય છે. વર્કસ્ટેશનની અંદર પર્સનલ કમ્પ્યુટર જેવા જ પરંતુ કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ખૂબ જ વધુ કાર્યક્ષમ હોય છે. વર્કસ્ટેશનનો ઉપયોગ ઇન્જિનિયર, સાયન્ટિસ્ટ કે પ્રોફેશનલ લોકો કરતા હોય છે. તેમના કાર્યને ઝડપી બનાવવા માટે તેની મેમરી કે તેની પ્રોસેસને વધુ કાર્યક્ષમતા આપી શકે તેવા બનાવવામાં આવે છે. વર્કસ્ટેશન કમ્પ્યુટરના આંતરિક જોડાણોમાં વપરાતા હોવાથી તે અન્ય કમ્પ્યુટરની સાથે માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે, કાર્યક્ષમતા હોય છે. પરંતુ વર્કસ્ટેશન અને પર્સનલ કમ્પ્યુટર વચ્ચેનો ભેદ હવે ખૂબ ઓછો રહ્યો છે. દાખલા તરીકે સન, HP અને IBM આ બધા કંપનીના નામ છે મિત્રો. પોર્ટેબલ કમ્પ્યુટર, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા અને જરૂરિયાતના ફેલાવાના કારણે માઇક્રો કમ્પ્યુટરને સરળતાથી હાથમાં રાખીને ફરી શકાય છે. તે હેતુસર પોર્ટેબલ કમ્પ્યુટરની રચના કરવામાં આવી છે, જેને લેપટોપ અને નોટબુક કમ્પ્યુટરના નામે ઓળખવામાં આવે છે મિત્રો.
પોર્ટેબલ કમ્પ્યુટરનો ઉપયોગ સેલ્સ મેનેજરો, જર્નાલિસ્ટ કે એનાલિસિસ જેવા નિર્ણાયકતા વર્ગનો ઉપયોગ કરતામાં થવા લાગ્યો છે. દાખલા તરીકે આઈબીએમ થિનપેડ, એચપી, આઈબીએમ તોશીબા આ બધા જે પોર્ટેબલ કમ્પ્યુટર હોય છે એનો યુઝ માર્કેટની અંદર વધ્યો છે. તો આ છે નોટબુક કમ્પ્યુટર, પામટોપ કમ્પ્યુટર જે પામટોપ એટલે કે હાથની હથેળીની અંદર આપણે યુઝ કરી શકીએ, અને લેપટોપ કમ્પ્યુટર. પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ એટલે કે પીડીએ એ હથેળીમાં સમાવી જાય છે. તેનું નોટબુક કરતાં પણ નાનું એવું કમ્પ્યુટર હોય છે. આ કમ્પ્યુટરની અંદર પેન ઇનપુટ તરીકે ઓર્ગેનાઇઝર ટૂલ અને કમ્યુનિકેશન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ નાનકડા કમ્પ્યુટરની ઉપયોગિતાના કારણે સેલ્સમેન અને સામાન્ય વ્યક્તિ તેના રોજબરોજના કાર્યો અને શેડ્યુલની નોંધ રાખી શકે છે. દાખલા તરીકે એપલ ન્યૂટન, તો આવું કંઈક આ કમ્પ્યુટર આવે છે. મિની કમ્પ્યુટર એ મધ્યમ રેન્જના કમ્પ્યુટર તરીકે ઓળખાય છે. પહેલાં તે ચોક્કસ પ્રકારના મેઇન ફ્રેમ કમ્પ્યુટર તરીકે બનાવવામાં આવ્યા હતા. મિની કમ્પ્યુટરનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ યુનિટના એક કંટ્રોલ ડિવાઇસ તરીકે થતો હતો, પરંતુ તેનો ઉપયોગ પાછળથી ડિસ્ટ્રીબ્યુટેડ ડેટા પ્રોસેસિંગ તરીકે થવા લાગ્યો. માઇક્રો કમ્પ્યુટરની વધુ ઉપયોગિતાના કારણે તે વધુ ને વધુ કાર્યક્ષમતા બની ગયા, જેના કારણે મિની કમ્પ્યુટર વચ્ચેની ભેદરેખા ઓછી થઈ ગઈ. મિની કમ્પ્યુટરનો ઉપયોગ હાલ એન્ડ યુઝર તરીકે થાય છે. આમ એકથી વધુ ડેટાને પ્રોસેસ માટે મિની કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સુપ્રી મિની VAX બાય ડિજિટલનો ઉપયોગ કરી શકીશું. હવે મેઇન ફ્રેમ કમ્પ્યુટરની અંદર આપણે એક સાથે અસંખ્ય પ્રોગ્રામના સૂચન ગણોને ગણતરીના સેકન્ડમાં અમલમાં મૂકી શકીએ છીએ. ખૂબ જ મોટી કંપનીઓમાં આ કમ્પ્યુટર એક મોટી રૂમ જેટલી જગ્યા રોકે છે, અને તેનો ઉપયોગ વિશાળ ડેટાને પ્રોસેસ કરવા માટે થાય છે. મેઇન ફ્રેમનો ઉપયોગ ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ, રેલવે રિઝર્વેશન વગેરેમાં વિશાળ ડેટા પ્રોસેસ પ્રક્રિયા માટે અને ઝડપી પરિણામ પ્રાપ્ત કરવા માટે થાય છે. IBM S અને 390 એનો ઉદાહરણ છે. સુપર કમ્પ્યુટર એ ખૂબ જ ઝડપથી કાર્ય કરતી કમ્પ્યુટરની રચના છે. મિત્રો, માઇક્રો કમ્પ્યુટર એ માઇક્રો સેકન્ડમાં ગણતરી કરે છે, જ્યારે સુપર કમ્પ્યુટર એ નેનો એટલે કે નેનોની અંદર 10^9, 10^9 અને 10^12 સેકન્ડમાં પણ ગણતરી કરી શકે છે. એટલે ખૂબ જ ઝડપી છે. આમ તે માઇક્રો કમ્પ્યુટર કરતાં 1000 થી 1 મિલિયન ગણો વધારે ઝડપથી કાર્ય કરી શકે છે. સુપર કમ્પ્યુટરનો ઉપયોગ સરકારી ક્ષેત્રે થાય છે, જ્યાં વિશાળ ડેટાને ખૂબ જ ઝડપથી અમલમાં મૂકવાની જરૂરિયાત હોય. ઉદાહરણ તરીકે હવામાનની આગાહી, ઈંધણની ચકાસણી, રોકેટ સંશોધન, સિમ્યુલેશન વગેરે. સુપર અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર વચ્ચેનો તફાવત, સુપર કમ્પ્યુટર તેના કેટલાક પ્રોગ્રામને એક સાથે પ્રક્રિયા કરી ઝડપી બનાવે છે, જ્યારે મેઇન ફ્રેમ બધા જ પ્રોગ્રામને વારાફરતી અમલમાં મૂકતું હોવાથી સરખામણીએ ઓછું ઝડપી હોય છે. સુપર કમ્પ્યુટર અનેક પ્રોસેસ પર સંકલિત થઈને પેરેલલ કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે Y-MP, C-19 અને પરમનો યુઝ કરીએ છીએ, અથવા પરમનો સમાવેશ કરી શકીશું. કમ્પ્યુટરનું વર્ગીકરણ તેની તુલનાત્મક અભ્યાસના ઉપર, તો આ જે કોષ્ટક છે એનું તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. મિત્રો, કમ્પ્યુટરના ઉપયોગો. હાલની ટેકનોલોજી યુગમાં કમ્પ્યુટરનો ઉપયોગ એક આવશ્યક અંગ તરીકે લેવામાં આવે છે. કમ્પ્યુટરને દરેક કાર્ય સાથે જોડી છે તે કમ્પ્યુટર દ્વારા કે તેની મદદથી કરવામાં આવે છે. આમ કમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ ક્ષેત્રમાં વિસ્તરતો જાય છે. તે પ્રમાણે જ આજે સરકારી ક્ષેત્રે એટલે કે ગવર્મેન્ટ, કેળવણી ક્ષેત્રે, એજ્યુકેશનલ, વૈજ્ઞાનિક અને સંશોધન ક્ષેત્રે, સાયન્ટિફિક રિસર્ચ, સામાજિક સંશોધન ક્ષેત્રે, વેપાર વાણિજ્ય ક્ષેત્રે, બેન્કિંગ ક્ષેત્રે, અવકાશ ક્ષેત્રે, વીમા ક્ષેત્રે, ઔદ્યોગિક, વિદ્યુત, મુદ્રણ, તબીબી, મુસાફરી અને વાહન વ્યવહાર, દૂરસંચાર, ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી, વહીવટીતંત્ર, એડમિનિસ્ટ્રેટિવ, ઇજનેરી અને ડિઝાઇન ક્ષેત્રે એનો યુઝ વધી ગયો છે. કમ્પ્યુટરના ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં દિન પ્રતિદિન વધતા જાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ દરેક હસ્તસંચાલિત કાર્યોને આધારિત ધોરણે કરવા માટે વિસ્તરતો જાય છે, જેની કમ્પ્યુટરને વિકાસના પરિપ્રેક્ષ્યમાં સમગ્રતાની રીતે જોવામાં આવે છે, અને તે એક અભિન્ન અંગ તરીકે સામાન્ય વપરાશમાં આવતું સાધન છે. સ્માર્ટફોન એ આનુષંગિક કમ્પ્યુટરની ગરજ સારે છે. આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો પ્લીઝ તમે એને કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, અને વિડીયોને વધુ ને વધુ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.